બનાસકાંઠા જિલ્લો એ મુખ્યત્વે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો જિલ્લો માનવામાં આવે છે અને આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો અમુક સમયે ખેતી પણ કરી શકતા નથી. તો બીજી તરફ અનેકવાર કુદરતી પ્રકોપના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે છે. ત્યાં આ વર્ષે પણ ખેડૂતોએ હોશે હોશે અને રાત દિવસ મહેનત કરી એરંડા, રાજગરો, રાયડો, બટાકા, જીરું જેવા પાકોની વાવણી કરી હતી અને હવામાન વિભાગની આગાહીના પગલે ફરી એકવાર ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાતા ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે. ડીસા સહિતના 20 જેટલા ગામોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ એરંડા પાકની વાવણી કરી હતી અને અત્યારે ઉત્પાદન સમય જ ભારે પવન અને કમોસમી માવઠાના કારણે એરંડા પાક જમીનદોસ્ત થવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો અત્યારે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોએ વ્યાજે પૈસા લાવી આ તમામ પાકની વાવણી કરી હતી પરંતુ વરસાદે વિનાશ વેર્યો છે. આ જે કુદરતી આફત આવી એનાથી ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો છે. સતત બે ત્રણ મહિના મહેનત કરી મજૂરી કરીને રોપા તૈયાર થઈ ગયા હતા, એના પછી આ કરાને વાવાઝોડું આવ્યું એનાથી નાશ થઈ ગયો છે. ખેડૂતોને કોઈ આવકમાં કોઈ આવક છે જ નહીં. આજે આટલી મોંઘવારી, ખાતર, બિયારણ, તેલ, ખેડૂતે પેલું કરીને કે વ્યાજે બીજે પૈસા લઈને તો વાવેતર જ કર્યું હતું પણ છેલ્લે રાત નાશ થઈ ગયો વાવેતરનો. એટલે સરકાર પાસે આગ્રહ, મોટો ખેડૂતનો આગ્રહ છે કે કોઈ સરકાર સહાય કરે અને વર્તી ખેડૂત જીવિત થાય એવી આશા. અત્યારે એડાનું વાવેતર કરેલું છે, રાયડાનું વાવેતર કરેલું છે, રાજગરાનું વાવેતર કરેલું, તમામ વાવેતરો કરે પ્રત અને એરંડા લેવાની તૈયારી હતી. એરંડામાં તો બહુ મોટું નુકસાન છે, તમને અત્યારે દેખાય જ છે કે નુકસાન મોટે પાયે થઈ ગયું છે. હવે જોઈ અને જુઓ તો પાણીની બહુ અછત છે. પાણીના કારણથી અમને આ કેનાલના એકાદ બે પાણી મળ્યા હતા, એના પાણીથી એરંડાના તૈયારી કરી હતી ને એરંડામાં પણ નિષ્ફળ થઈ ગયું. રાયડો નિષ્ફળ ગયો અને રાજગરો વાયો તો અને રાજગરા માથે પણ આ વરસાદ આવ્યો એટલે એ રાજગરો પણ નિષ્ફળ ગયો. અત્યારે હાલ બધા ખેડૂતો ભેગા થઈને બેઠા જ છે, શું કરવાનું કોઈ હાથમાં આવવાનું નથી.